भरूच जिल्लाना झगड़िया तालुकामांथी पसार थता राज्य धोरी मार्ग पर दिवसे दिवसे अकस्मातो वधी रह्या होय जनतामां चिंता फैलावा पामी छे। राजपाड़ीथी उमल्ला वच्चे वारंवार थता अकस्मातोने लईने आ विस्तार अकस्मात झोन बनी रह्यो छे। ભૂતકાળમાં આ ધોરીમાર્ગ પર ઘણા અકસ્માતો નોંધાયા હતા, તે પૈકી કેટલાક અકસ્માતો જીવલેણ પણ સાબિત થયા હતા। રાજપાડીથી ઉમલ્લા તરફના માર્ગ પર સારસા ગામ પાસે ઘણા જીવલેણ અકસ્માત ભૂતકાળમાં થયા હતા, ત્યારે અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહેતી હોય એમ ગતરોજ સાંજના 5:30 વાગ્યાના આરસામાં સારસા ગામે ઉમદરા ગરનાળા નજીક એક હાઇવા ટ્રક અને એક આઇસર ટ્રક ટકરાતા સર્જાયેલ અકસ્માતમાં હાઇવા ચાલક ગંભીર રીતે ઘવાયો હતો। અકસ્માતમાં બંને વાહનોને નુકસાન થયું હતું। અકસ્માતની જાણ થતા રાજપાડી પીએસઆઈ પીએમ દેસાઈ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી। આ અંગે મળતી વિગતો મુજબ હાઇવા ટ્રકનો ડ્રાઈવર પરવેઝ અખ્તર અહેમદ ફરીસ કુરેશી હાલ રહે કીમ ચોકડી જિલ્લા સુરત અને મૂળ રહે ઉત્તરપ્રદેશના, તેની ટ્રક લઈને રાજપાડી તરફથી ઉમલ્લા તરફ જઈ રહ્યો હતો, ત્યારે સામેથી રોંગ સાઈડે આવી રહેલ એક આઇસર ટ્રક આ હાઇવા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં હાઇવાનો ચાલક પરવેઝ અખ્તર ઈજાગ્રસ્ત થતાં તેને એમ્બ્યુલન્સમાં અવિધા સરકારી દવાખાને લઈ જવાયો હતો। ઈજાગ્રસ્ત ઈસમ પરવેઝને જમણા પગે ફ્રેક્ચર થયું હોય, ત્યારબાદ તેનું વધુ સારવાર માટે સુરત ખાતે લઈ જવાયો હતો। અકસ્માત બાદ આઇસર ટ્રકનો ચાલક તેનું વાહન સ્થળ પર મૂકીને નાસી ગયો હતો। ઈજાગ્રસ્ત હાઇવા ટ્રકના ચાલક પરવેઝ અખ્તરે આઇસર ટ્રકના ચાલક વિરુદ્ધ રાજપાડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી। ઉલ્લેખનીય છે કે સારસા ગામના બસ સ્ટેન્ડ નજીક તેમજ સારસાના ઉમદરા ગરનાળા પાસેના 3 રસ્તા પર આ ધોરીમાર્ગ પર સ્પીડ બ્રેકરો બનાવવાની તાતી જરૂર છે। સારસા બસ સ્ટેન્ડને બંને તરફ સારસા ગામ વસે છે, તેથી બંને તરફના રહીશોએ એકથી બીજી તરફ જવા વારંવાર રોડ ઓળંગવાની નોબત આવે છે, ત્યારે આ સ્થળે ગતિ અવરોધકો બનાવાય તેવી માંગણી અને લાગણી ગ્રામજનોમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે।